નમસ્કાર વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે હું છું સિદ્ધિ તિતલી વાવાઝોડું ઓડિશાના દરિયા કાંઠે આવી પહોંચ્યું આજે વહેલી સવારે ગોપાલપુરના દરિયા કાંઠામાં જોરદાર પવન ફૂંકાયો આ પવનની ગતિ હતી 165 કિલોમીટર પ્રતિ કલાક સાથે ધોધમાર વરસાદ અને તિતલીના તાંડવથી અનેક લોકોએ સ્થળાંતરણ કર્યું જોકે તંત્રની આગમ ચેતીથી નુકસાની ઓછી થઈ પરંતુ હવે તિતલી ઓડિશા આંધ્રપ્રદેશ બાદ બિહાર ઝારખંડ થઈ નોર્થ ઇસ્ટ તરફ આગળ વધ્યું છે જેના કારણે ત્યાં પણ સંકટ તોળાઈ રહ્યું છે તો સંયુક્ત રાષ્ટ્રે કુદરતી આફતોમાં થતા નુકસાનનો એક રિપોર્ટ પણ જાહેર કર્યો છે છેલ્લા 20 વર્ષમાં ભારતને 8000 કરોડનું નુકસાન થયું છે ઓડિશા પર આવેલ અન્ય ચક્રવાતી આફતની પણ વાત કરીશું તો શરૂ કરીએ આજનો વિશેષ કાર્યક્રમ તિતલીનું તાંડવ વહેલી સવારે તિતલી વાવાઝોડાએ તેના તેવર બતાવી દીધા ઓડિશાના તત્પર ત્રાટકેલ વાવાઝોડાએ એવું તોફાન મચાવ્યું કે લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ગભરાઈ ગયા સતત 12 કલાકની આફતનો વણ થયો કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન દેશના બે રાજ્યો પર વાવાઝોડાનું તાંડવ જમીન દોસ્ત થયા ઝાડ મૂંગા પશુ બન્યા લાચાર માનવી માટે પણ મુશ્કેલીની ભરમાર સવારના 4:30 વાગ્યાની આ તસવીરો છે જ્યારે દેશની જનતા મીઠી ઊંઘ માણી રહી હતી ત્યારે પરોઢિયે બે રાજ્યોમાં વાવાઝોડાએ દસ્તક દીધી ઓડિશા અને આંધ્રપ્રદેશ પર સૂરજ ઉગે તે પહેલા આ ચોંકાવનારા દ્રશ્યો છે તિતલી નામનું વાવાઝોડું ઓડિશાના દરિયાકાંઠે જ્યારે ત્રાટક્યું તો પવનનો વેગ 140-165 કિલોમીટર પ્રતિ કલાકનો હતો ગુરુવારની સવારે ઓડિશા અને પૂર્વીય આંધ્રપ્રદેશના કોઈ પણ શહેરમાં ન તો બજાર ખુલ્યા ન તો કોઈ ખાસ હિલચાલ નજર આવી કરોડની વસ્તી ધરાવતા આ બંને રાજ્યોમાં જાણે કે કુદરતે કર્ફ્યુ લગાવી દીધું આફતની આંધી જાણે કે દેશના બંને સૂબાનું સર્વસ્વ બરબાદ કરી દેવાના મૂળમાં હોય તેવું લાગ્યું જોકે સુખદ વાત એ હતી કે પ્રશાસને સલામતીના ભાગરૂપે આફત પહેલા જ પગલાં લીધા હતા અને 3 લાખ લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા તિતલી વાવાઝોડાની દરેક હલચલ પર કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવી રહી છે તિતલીનો સૌથી વધુ પ્રભાવ ઓડિશામાં જ છે એટલે કે 2 ગુરુવાર અને શુક્રવાર આમ 2 દિવસ માટે શાળા કોલેજ બંધ રહેશે પરંતુ શિક્ષકોને ફરજ પર હાજર રહેવા સરકારી ફરમાન આપવામાં આવ્યું છે ઓડિશા અને આંધ્રપ્રદેશના તટીય વિસ્તારની ઘણી ટ્રેનો બુધવાર સાંજથી જ રદ કરી દેવામાં આવી છે તો લાંબા રૂટની કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે બંગાળની ખાડીમાંથી ઉઠેલા વાવાઝોડાએ સાંજ સુધીમાં તીવ્રતા ઓછી કરી દીધી છે અને પછી પશ્ચિમ બંગાળ ઝારખંડ થઈને પૂર્વોત્તર તરફ આગળ વધી ગયો પરંતુ આફતમાંથી ઉગરી ગયા તેવું માનવું હાલ તો ઉતાવળ જ ગણાશે હવામાન ખાતાની સૂચનાને અવગણીને 8 માછીમારો દરિયો ખેડવા ગયા હતા આ માછીમારો તિતલી તોફાનની અડફેટે આવી ગયા અને તેમની નાવ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ જો કે ભારતીય કોસ્ટગાર્ડે 8 માછીમારોને બચાવી લીધા તિતલી તોફાને કેટલું નુકસાન કર્યું તેનો ખ્યાલ તો સરકારી સર્વે બાદ જ ખબર પડશે પરંતુ હાલ તો ઓડિશાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના કલિંગાપતનમાંથી આવેલી આ તસવીરો બરબાદીનો પર્યાય બની ગઈ છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ તો તિતલીનું સંકટ હવે ઓડિશા અને આંધ્રપ્રદેશ પરથી મહદ અંશે ટળી ગયું છે તિતલી ઓડિશા અને આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોને ઘમરોળી આગળ વધી ગયું છે અને હવે તિતલીની અસર ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં થઈ શકે છે ઝડપી પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ વરસી શકે છે તો ઉત્તરના કયા રાજ્યે રહેવું પડશે સાવધાન જોઈએ અહેવાલમાં શું તિતલી ઉત્તરમાં મચાવશે તાંડવ
કયા રાજ્યો પર તોડાઈ રહ્યો છે ખતરો, ક્યાં રહેવું પડશે સાવધાન. બંગાળની ખાડી તરફથી આવેલા ચક્રવાતી તોફાન તિતલીની અસર હવે બિહારમાં પણ જોવા મળી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે બિહારના કેટલાક જિલ્લાઓમાં તેજ હવા અને વરસાદ વરસવાની સંભાવના છે. જો કે એ જોવાનું રહેશે કે ગેંગટીક પશ્ચિમ બંગાળથી ઉત્તર પશ્ચિમ તરફ પ્રવેશ કરી આગળ વધી રહેલું તોફાન કેટલાક સમયમાં બિહાર પર ટકરાય છે અને તે કેટલો સમય ટકી રહેશે તે જોવાનું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બિહારના ભાગલપુર, પટના અને પૂર્ણિયામાં વર્ષનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહેલું તિતલી ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે, પરંતુ જ્યાં વરસાદ અને તેજ હવા ફૂંકાવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે ત્યાં હાલ હવામાન ગરમ જોવા મળી રહ્યું છે. ગયામાં ગરમીનો પારો 31.3, ભાગલપુરમાં 32.4 અને પૂર્ણિયામાં 31.4 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે ચક્રવાતી તોફાન તિતલીએ આજે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં દરિયા કિનારાના વિસ્તારોમાં નુકસાની વેરી હતી. આ વિસ્તારોમાં 140-150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમમાં ઝડપી પવનની ગતિ 56 કિલોમીટર પ્રતિ કલાક નોંધવામાં આવી હતી, તો ઓડિશાના 5 જિલ્લા ગંજમ, ગજપતિ, પુરી, ખોર્ધા, જગતસિંહપુરામાં જોરદાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક પરિવારોએ સુરક્ષિત સ્થળે ખસી જવાનું ઉચિત સમજ્યું હતું. લોકો પોતાના ઘર છોડી અન્ય સ્થળે જતા રહ્યા હતા, તો શાળા કોલેજમાં રજાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. પશ્ચિમ બંગાળમાં તિતલી તાંડવ મચાવી શકે છે તેના કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં તંત્રની અગમચેતીને કારણે ઓછી નુકસાની થઈ છે. ત્યારે વાવાઝોડાનું નામ તિતલી કેમ રાખવામાં આવ્યું તે પણ એક સવાલ છે. ત્યારે જોઈએ ક્યાં કારણોસર ચક્રવાતનું નામ તિતલી પાડવામાં આવ્યું. ઓડિશા અને આંધ્રપ્રદેશમાં આવેલા ખતરનાક ચક્રવાત તિતલીએ પોતાનો કહેર વર્તાવી દીધો છે. 140-165 ની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા, અનેક મકાનના છાપરા ઉડી ગયા, તો અનેક લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. દરિયા કિનારે રહેતા 3 લાખ જેટલા લોકોએ સલામત સ્થળે આશરો લેવાનું ઉચિત સમજ્યું, તો હજુ પણ અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ જે પ્રકારે તંત્રે પગલાં લીધા હતા તેને જોતા મોટી નુકસાની ખાળી શકાય છે. કેવી રીતે થાય છે ચક્રવાતનું નામકરણ? તમે દુનિયામાં આવતા કોઈ પણ ચક્રવાત વિશે સાંભળ્યું હશે તો તેમને તેના અલગ અલગ નામ સાંભળવા મળતા હશે. આપને જણાવી દઈએ કે કોઈ પણ વાવાઝોડાનું એક નામકરણ કરવામાં આવે છે અને ત્યારબાદ એ નામથી જ સમગ્ર વિશ્વમાં ચક્રવાતની ઓળખ થાય છે. અને આ નામ આપવાની શરૂઆત વર્ષ 1950ના દશકથી થઈ હતી. આ પહેલા ચક્રવાતને કોઈ નામ આપવામાં આવતું નહોતું. હવે વાત કરીએ કેવી રીતે કોઈ પણ ચક્રવાતનું નામ આપવામાં આવે છે. તોફાનના નામ આપવા માટે વર્ણમાલાના હિસાબથી એક લિસ્ટ બનાવેલું હોય છે. જો કે તોફાન માટે QUXYZ અક્ષરથી શરૂ થતા નામનો પ્રયોગ કરવામાં આવતો નથી. એટલાન્ટિક અને પૂર્વ ઉત્તર પ્રશાંત ક્ષેત્રમાં આવનારા તોફાનના આપવા માટે 6 લિસ્ટ બને છે અને તેમાંથી એક નામ નક્કી કરવામાં આવે છે. તો માત્ર એટલાન્ટિક વિસ્તારમાં આવતા તોફાનોના નામકરણ માટે 21 નામ નક્કી કરીને રાખવામાં આવ્યા છે. ઓડ ઇવન ફોર્મ્યુલાનો થાય છે ઉપયોગ.
તોફાનોના નામકરણ માટે ઓડ ઇવન ફોર્મ્યુલાનો પણ પ્રયોગ કરવામાં આવે છે. એટલે કે તેને સરળ રીતે સમજીએ તો ઇવન વર્ષ માટે એટલે કે વર્ષ 2002-2008-2014 માં કોઈ ચક્રવાત આવ્યું હોય તો તેને કોઈ પુરુષનું નામ આપવામાં આવે છે. તો ઓડ વર્ષ 2003-2005 અને 2007 માં કોઈ તોફાન આવ્યું હોય તો તે ચક્રવાતનું નામ સ્ત્રીના નામ પરથી આપવામાં આવે છે. આ સાથે કોઈ એક નામથી ઉપયોગ 6 વર્ષમાં બીજી વાર કરી શકાતો નથી. જ્યારે કોઈ તોફાનને મોટી માત્રામાં તબાહી મચાવી છે તો તે નામને ફરી આપી શકાતું નથી, એટલે કે તેના નામને કાઢી નાખવામાં આવે છે. કેવી રીતે પડ્યું ચક્રવાતનું નામ તિતલી? તો તમે સમજી જ ગયા હશો કે કોઈ પણ ચક્રવાતનું નામ કેવી રીતે આપવામાં આવે છે. બસ એ જ રીતે તિતલીનું પણ નામ આપવામાં આવ્યું છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેનું નામ પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યું છે. ભારતમાં કેવી રીતે અપાય છે નામ? ભારતમાં નામકરણની પ્રક્રિયાની વાત કરીએ તો ભારતમાં વર્ષ 2004 થી તેની શરૂઆત કરવામાં આવી છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઇલેન્ડ, મ્યાનમાર, ઓમાન અને માલદીવે નામોનું એક લિસ્ટ તૈયાર કરીને વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનને આપ્યું છે. જ્યારે ભારત સાથેના અન્ય દેશોમાં કોઈ તોફાન આવે છે તો આ લિસ્ટમાંથી એક એક કરીને નામને નક્કી કરવામાં આવે છે. અને અન્ય એક રસપ્રદ વાતની ચર્ચા કરીએ તો દરેક દેશને વારાફરતી નામ નક્કી કરવાનો ચાન્સ આપવામાં આવે છે અને તે દેશ લિસ્ટમાંથી એક નામ નક્કી કરી ચક્રવાતનું નામ આપે છે. તિતલી ચક્રવાતનું નામ પાકિસ્તાને આપ્યું છે. તેનું કારણ એ છે કે આ વખતે નામ આપવાનો વારો પાકિસ્તાનનો હતો. તિતલીનું જોર હવે એટલું બધું રહ્યું નથી. આજે વહેલી સવારે ઓડિશાના દરિયાકાંઠે ટકરાયા બાદ ઓડિશાના અનેક શહેરમાં ઝડપી પવન ફૂંકાયો હતો અને કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો હતો, પરંતુ નુકસાનીનો આંક ઓછો રહ્યો હતો, જે રાહતની વાત છે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ઓડિશાએ અનેક ચક્રવાતોનો માર ઝીલ્યો છે. ગત મહિને જ ઓડિશામાં વધુ તોફાની તબાહી મચાવી હતી. તે તોફાનનું નામ હતું ડેડે. આ તોફાનને કારણે ઓડિશામાં તો તાંડવ મચ્યું, તેની સાથે અન્ય પણ કેટલાક રાજ્યમાં ભારે વરસાદ થયો. આ જળ સંહારના સૌથી હેરાન કરનારા દ્રશ્યો છે. જ્યાં સુધી નજર પહોંચશે ત્યાં પ્રલય લાવનારું પાણી જ નજર આવશે. કુદરતના કહેરની સામે માનવીએ સરેન્ડર કરી દીધું હતું. જીવન આપનારું પાણી જીવ લેવા માટે ઉતાવળું થઈ જશે તેવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. આ દ્રશ્યો છે ઓડિશાના મલકાનગીરી શહેરના, કે જ્યાં 21 સપ્ટેમ્બર 2018 ના દિવસે તોફાન ડેની સાથે આવેલા વરસાદે તબાહી મચાવી હતી. રહેણાંક વિસ્તારોમાંથી જાણે નદીઓ વહી રહી હતી, રોડ રસ્તા જાણે સમુદ્ર બની ગયા હતા. ચારે બાજુ પાણી જ પાણી. ડેમમાંથી છોડવામાં આવેલા પાણીએ વર્તાવ્યો હતો કહેર. ઘર બહાર છોડીને સુરક્ષિત સ્થળે જવા મજબૂર થઈ ગયા હતા લોકો. દ્રશ્યોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે પાણીનો આ પ્રવાહ કઈ રીતે પોતાની તમામ વસ્તુ વહાવી જવા માટે આતુર છે. પાણીના આ રૌદ્ર રૂપની આગળ કાચા મકાનોને ટકવું મુશ્કેલ જ હતું, તો કેટલીક પાકી ઇમારતોની પણ હાલત ખરાબ થઈ ગઈ. ધોધમાર વરસાદને કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું, જેને કારણે એવું દ્રશ્ય જોવા મળ્યું હતું કે મુશળધાર વરસાદે લોકોને કેદ કરી લીધા હતા. આકાશમાંથી વરસતી આફતે તમામ લોકોનું આસિયાનું છીનવી લીધું. એટલું જ નહીં, વિસ્તારની હોસ્પિટલોમાં પાણી ઘૂસી ગયું, દવાઓ ખરાબ થઈ ગઈ. આ દ્રશ્યો જોઈને તમે અંદાજ લગાવી શક્યા હશો કે ચક્રવાતી તોફાન ડેઈએ ઓડિશાના મલકાનગીરીમાં કેવો કહેર વર્તાવ્યો હતો. ડેઈ તોફાન 21 સપ્ટેમ્બર 2018 ની સવારે ગોપાલનપુરના દરિયા કિનારે પહોંચ્યું,
જેને કારણે તેજ પવન ફૂંકાયો અને મૂશળધાર વરસાદ વરસવા લાગ્યો. ત્યારબાદ તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયું અને વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ગયું. તો સતત વધતા જળસ્તરને કારણે કોરાપુટમાં ડેમના દરવાજા ખોલી દેવા પડ્યા. ચક્રવાદી તોફાનને કારણે મલકાનગીરી જિલ્લાની 8 નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. મલકાનગીરી જિલ્લાના કોરાકુંડુ બ્લોકમાં લગભગ 403 મિલીમીટર વરસાદ નોંધાયો. છત્તીસગઢ અને આંધ્રપ્રદેશને જોડતા મુખ્ય માર્ગ પરથી સંપર્ક પણ કપાઈ ગયો. સમયની સાથે તોફાન ઓછું જરૂર થઈ ગયું, પરંતુ તેને કારણે અડધા હિન્દુસ્તાનમાં વરસાદનો ખતરો ઉભો થઈ ગયો અને લગભગ 8 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. ટુડેઈ તોફાનને લઈને એવું પણ કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2013 બાદ ઓડિશામાં આવેલા તોફાનમાં ડેઈ સૌથી શક્તિશાળી હતું, જેની અસર દેશના કેટલાય રાજ્યોમાં જોવા મળી. ઓડિશાની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોને ઘણીવાર ચક્રવાતી તોફાનોનો સામનો કરવો પડ્યો છે. તેથી તબાહીથી તો ઇનકાર ન કરી શકાય, પરંતુ સરકાર અને પ્રશાસન સતર્ક, સાવધાન અને તૈયાર ન રહે તો જાનમાલને પણ મોટું નુકસાન થઈ શકે છે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. ભારત દેશ અનેક વર્ષોથી પ્રાકૃતિક આપદાઓનો સામનો કરી રહ્યો છે અને તેનું મોટું આર્થિક નુકસાન દેશને ભોગવવું પડ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ મુજબ છેલ્લા 20 વર્ષમાં કુદરતી આપદાઓને કારણે ભારતને 79.5 અરબ ડોલર એટલે કે 59 ખરબ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. ભારતે ઝીલ્યો કુદરતી આફતોનો માર. અનેક આફતોથી થયું કરોડોનું નુકસાન. 20 વર્ષમાં ગુમાવ્યા 8000 કરોડ. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટનું આકલન. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે જલવાયુ પરિવર્તનને કારણે છેલ્લા 20 વર્ષમાં અનેક કુદરતી આપદાઓને કારણે ભારતને 8000 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન ઉઠાવવું પડ્યું છે. રિપોર્ટની જાણકારી મુજબ વર્ષ 1998થી 2017ની વચ્ચે જલવાયુ પરિવર્તનને કારણે આવેલી પ્રાકૃતિક આફતોમાં સીધી રીતે થયેલા નુકસાનમાં 151% વધારો નોંધાયો છે. આ જ સમય દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થાને 2908 અરબ ડોલર એટલે કે 215,933 અરબ રૂપિયાનું નુકસાન થયું છે. આકલન છેલ્લા 2 વર્ષમાં થયેલા નુકસાનની સામે 2 ગણું છે. રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જલવાયુ પરિવર્તનને કારણે સંકટ સતત વધી રહ્યું છે. કુલ આર્થિક નુકસાનમાં હવામાનમાં પલટાથી થનારા નુકસાનની ભાગીદારી 77% છે. એટલે કે ભારતમાં સૌથી વધારે આર્થિક નુકસાન કુદરતી આફતોને કારણે થાય છે, જેની ગણતરી કરીએ તો લગભગ 2245 અરબ ડોલર એટલે કે 166,477 અરબ રૂપિયા છે. જો આ જ રીતે વર્ષ 1978થી 1997ની વચ્ચે 895 અરબ ડોલર એટલે કે 66,350 અરબ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. નુકસાનીમાં અમેરિકા પણ નથી બાકાત. કુદરતી આફતોને કારણે દેશ પર પડેલા આર્થિક બોજમાં જગત જમાદાર અમેરિકાને 944.8 અરબ ડોલર એટલે કે 70,042 અરબ રૂપિયાનું નુકસાન થયું છે, તો ચીનને 36,489 અરબ રૂપિયા, જાપાનને 27,897 અરબ રૂપિયા અને ભારતને લગભગ 59 ખરબ રૂપિયાનો આર્થિક બોજો પડ્યો છે. તો પ્યુર્તો રિકોને 5,316 અરબ રૂપિયાની આર્થિક સંકળામણ અનુભવવી પડી છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ
પૂર, તોફાન અને ભૂકંપથી થનારા આર્થિક નુકસાનમાં ત્રણ યુરોપિયન દેશો ટોપ પર છે, જેમાં ફ્રાન્સમાં લગભગ 3,581 અરબ રૂપિયાનું, જર્મનીને 4,291 અરબ રૂપિયાનું અને ઇટલીને લગભગ 4,195 અરબ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. તેથી એવું કહી શકાય કે વિશ્વમાં આવેલી કુદરતી આફતોમાંથી સૌથી વધારે આર્થિક નુકસાન પૂર, ભૂકંપ અને ચક્રવાતને કારણે થયું છે. આકલનમાં ભારત પણ અવ્વલ છે. આપને જણાવી દઈએ કે કુદરતી આફતોને કારણે જે તે દેશને થયેલા નુકસાનનું આકલન કરવામાં આવ્યું તે સંયુક્ત રાષ્ટ્રના આપદા સંકટને ઓછું કરવા માટે કામ કરનારા વિભાગે તૈયાર કર્યો છે. આ રિપોર્ટ ગત બુધવારે જાહેર કરવામાં આવ્યો છે. આર્થિક નુકસાન, ગરીબી અને આપદા 1998-2017ના શીર્ષક હેઠળના આ રિપોર્ટમાં જલવાયુ પરિવર્તનને કારણે થયેલા મહત્વપૂર્ણ બદલાવ અને હવામાનની ઘટનાઓનું વૈશ્વિક અર્થવ્યવસ્થા પર થનારા પ્રભાવોનું આકલન કરવામાં આવ્યું છે. હવે વિચારો કે ભારત દેશે છેલ્લા 20 વર્ષમાં 8,000 કરોડ જેટલા રૂપિયા કુદરતી આફતોનો સામનો કરવા માટે ગુમાવ્યા છે. અને આપને એ પણ જણાવી દઈએ કે આ આંકડો માત્ર વર્ષ 2017 સુધીનો જ છે. વર્ષ 2018માં પણ અનેક આફતોનો ભારત દેશે સામનો કર્યો છે. જો તેનો પણ સરવાળો કરવામાં આવે તો 8,000નો આંકડો ક્યાંય પહોંચે તેવી સંભાવના છે. જો આટલા રૂપિયા દેશના વિકાસ માટે કે પછી સંરક્ષણ ક્ષેત્રમાં વપરાયા હોય તો ભારત એક સક્ષમ દેશ કદાચ બની ગયો હોત. ખેર, કુદરતી આફતોને કોણ રોકી શકે છે? કુદરત જ્યારે તેનો પ્રકોપ વર્તાવે ત્યારે માનવી માત્ર મૂક પ્રેક્ષક બનીને જોવાનું જ હોય છે. કોઈનું કંઈ જ ચાલતું નથી જ્યારે કુદરત રૂઠે છે ત્યારે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વીટીવી વિશેષમાં રોકાશું વધુ બ્રેક માટે.